નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો મિત્તન્ના સાથે. મિત્રો, સુપર 1-2-3 સિરીઝના આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પહેલી વીકલી ટેસ્ટમાં મળી રહ્યા છીએ, તો સૌને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આપણે ખ્યાલ છે કે છેલ્લા એક વીકથી, એટલે કે આપણે સોમથી શનિમાં જે 6 પરબીડિયા પૂરા કર્યા, તેમાં આશરે 11 જેટલા પ્રશ્નો જે 2 ગુણ, 3 ગુણ અને 5 ગુણના હતા, તેનો આપણે અભ્યાસ કર્યો. તમે સૌ સારી પ્રિપરેશન કરી, બરાબર છે. એમાંથી જ આજે આપણે પહેલી વીકલી ટેસ્ટ લેવાની છે, બરાબર છે. મિત્રો, આપણી આ સુપર 1-2-3 સિરીઝનો ખાસ હેતુ એ જ છે કે ટીપે ટીપે સરોવર ભરાય, ધીમે ધીમે તૈયારી કરતા થાઓ, અને અંતે, એટલે કે આપણે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં બાયોલોજીનું મોસ્ટ ઓફ સારામાં સારું કાર્ય થઈ ગયું હોય અને સાથે સાથે નીટની પ્રિપરેશન પણ થઈ ગઈ હોય, બરાબર છે. તો એ બાબતને ધ્યાનમાં રાખીને આગળ વધીએ. તો મિત્રો, સૌ પ્રથમ ગઈકાલે જે પરબીડી નંબર 6 લીધેલ હતું, તેમાં જે વિદ્યાર્થીઓએ સારું કામ કરીને મોકલેલ છે કે જેમને બેસ્ટ એવોર્ડ આપી શકાય, તો એ બેસ્ટ વર્કના એવોર્ડ માટે એલિજિબલ વિદ્યાર્થીઓના નામ અહીં દર્શાવેલ છે, તો બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. એ ઉપરાંત મિત્રો, આપણે આ જે ટેસ્ટ લેવાની છે, એ ટેસ્ટનું એક ચોક્કસ ફોર્મેટ છે, બરાબર છે. એ ફોર્મેટ અનુસાર આપણે એક એવી ખાસ પ્રકારની ટેસ્ટ લઈએ છીએ કે જેમાં તમે જ તમારા પેપર્સ ચેક કરશો, ક્લિયર. મિત્રો, આગલા 6-6 દિવસમાં તમે જે જે પ્રશ્નની તૈયારી કરી, એ દરેક પ્રશ્નની માર્કિંગ સ્કીમ તમને ખ્યાલ છે, અને માર્કિંગ સ્કીમ પ્રમાણે જ તમે પ્રશ્નોની તૈયારી કરી હશે, બરાબર છે. એટલે તમારે તમારું પેપર ચેક કરવાનું છે, એનાથી ફાયદો શું થશે એની વાત કરી લઈએ. તો મિત્રો, પહેલો જ ફાયદો એ થશે કે તમને તમારી ભૂલ શોધતા આવડશે, ક્લિયર. મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે તમે પેપર લખીને આવો છો, ભાઈ તમને એવું જ થતું હશે કે મેં તો બધું સાચું જ લખ્યું છે, પરંતુ હકીકતમાં કોઈ પણ મિસ્ટેક થઈ જતી હોય છે, લખાણમાં ક્યાંક ભૂલ રહી જતી હોય છે, અને તેને કારણે તમારા ગુણ કપાતા હોય છે, ક્લિયર. એ ખાસ તમે આમાંથી જાણી શકશો. એટલે પહેલી વસ્તુ, તમે તમારી ભૂલ શોધતા શીખશો, અને બીજી વસ્તુ, તમે જ્યારે પેપર ચેક કરશો ત્યારે તમને ખાસ ખ્યાલ રહેશે કે તમને કયા મુદ્દાના કેટલા માર્ક મળે છે અથવા તો મળવા જોઈએ, અને કઈ જગ્યાએ ગુણ કપાય છે, ક્લિયર. એટલે તમે જે જે મુદ્દાઓની તૈયારી કરી છે, કોઈ આકૃતિ હશે, કોઈ ચાર્ટ હશે, કોઈ ચોક્કસ મુદ્દાઓ હશે, તો એ દરેકે દરેક મુદ્દાઓની તૈયારી તમે કરી છે, એટલે તમને ખ્યાલ રહેશે કે તમારે એના કેટલા ગુણ આપવા છે. અને એ જ પ્રિપરેશન, એ જ લખાણની પ્રિપરેશન તમને તમારી બોર્ડ એક્ઝામમાં, વાર્ષિક પરીક્ષામાં કામ આવશે, ક્લિયર. મિત્રો, એ હેતુ માટે આપણે આ પ્રિપરેશન આ પ્રકારની રાખી છે, ક્લિયર. મિત્રો, ટેસ્ટ જ્યારે આપો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે તમારે પ્રામાણિકતાથી ટેસ્ટ આપવાની છે. બીજી વાત મિત્રો, કદાચ માર્ક ઓછા આવે તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર છે. માર્ક ઓછા આવશે તો તે ભૂલ તમને ખ્યાલ પડશે કે આ ભૂલને કારણે માર્ક ઓછા આવેલ છે, બરાબર છે. તો એ ભૂલ તમે સુધારી શકશો, પરંતુ ચીટિંગ નહીં કરતા, ક્લિયર. જો તમે ચીટિંગ કરશો, જોઈને લખશો, તો તમને જ નુકસાન થવાનું છે. મિત્રો, કોઈ ચેક કરવા નથી આવવાનું, કોઈ જોવા પણ નથી આવવાનું કે તમે પેપર જોઈને લખો છો કે આપમેળે મોઢે લખો છો, બરાબર છે. પ્રામાણિકતાથી પેપર ચેક કરો છો કે નથી કરતા, એ પણ કોઈને જ જોવાનું, ક્લિયર. તો મિત્રો, ખાસ આજની ટેસ્ટમાં તમે એકદમ પ્રામાણિકતાથી અપીયર થશો અને કન્ટિન્યુટી જાળવશો, તો ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં તમારા નૈતિક મૂલ્યો પણ, તમારું પોતાનું જે સ્વાભિમાન છે, તમે પોતાની જે પર્સનાલિટી ડેવલપ કરવા માગો છો એક બેસ્ટ સ્ટુડન્ટ તરીકેની, તો એ આપોઆપ ડેવલપ થઈ જશે, ક્લિયર. ઓકે મિત્રો, તો આજે જે ટેસ્ટ ફોર્મેટ લેવાનું છે, તેમાં 2 ગુણના 2 પ્રશ્નો, 3 ગુણના 2 પ્રશ્નો અને 5 ગુણનો 1 પ્રશ્ન રહેશે, ક્લિયર. આ રીતે 15 ગુણની ટેસ્ટ છે, અને તમને એના માટે 35 મિનિટનો સમય આપવામાં આવે છે, ક્લિયર. મિત્રો, 35 મિનિટમાં તમારે આ પેપર પૂર્ણ કરવાનું છે, એ ખાસ ચાયત રાખજો, એમાં ભૂલ નહીં કરતા, બરાબર છે. કારણ કે બોર્ડ એક્ઝામમાં તમને જે સમયગાળો આપવાનો છે, એ જ સમયગાળા પ્રમાણે આ સેટઅપ કરેલ છે, તો એમાં ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો મિત્રો, આજે આપણે પહેલી વીકલી ટેસ્ટના પ્રશ્નો લખીએ. ઓકે, તો મિત્રો, પહેલો જ પ્રશ્ન જે છે, એ છે 2 ગુણનો, નોંધ લખો હર્બેરિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન, તફાવત આપો રેખિત સ્નાયુ પેશી અરેખિત સ્નાયુ પેશી, 2 ગુણ. નેક્સ્ટ ક્વેશ્ચન,
द्विनामी नामकरण पद्धति अनुसार नामकरण माटेना सार्वत्रिक नियमो लखो। त्रण गुण। नेक्स्ट क्वेश्चन, बीजाशयना स्थान ने आधारे पुष्पना प्रकारों आकृति सह वर्णवो। त्रण गुण। अने छेलो पांच गुण नो प्रश्न छे, अड़सियानु पाचन तंत्र समझावो, आकृति जरूरी नथी। क्लियर? तो मित्रों अड़सियाना पाचन तंत्र नी आकृति नथी दोरवानी अने तेना पांच गुण तमने प्राप्त थशे। क्लियर? तो मित्रों आ पांच प्रश्नों छे, आ पांच प्रश्नोनी टेस्ट तमारे 35 मिनिट में पूरी करवानी छे। टेस्ट पूरी कर्या बाद तमारे चोक्कस मेथड थी आपणे जे गुण प्रदान योजना आपी छे, मार्किंग स्कीम आपी छे, ए मार्किंग स्कीम प्रमाणे ज पेपर चेक करवानुं छे। अने पेपर चेक थई गया पछी तमारे मने तमारा उत्तरोना चेक थई गयेला उत्तरोना फोटोज मोकलवाना छे। क्लियर? एटले हुं एक वखत रीचेक करी शकुं अने तेने आधारे आवतीकाले बेस्ट परफॉर्मन्सनो आपणे एवोर्ड આપવાનો છે તેની જાહેરાત કરી શકીએ। ક્લિયર? અને મિત્રો જે બે સ્ટુડન્ટ્સ આખા વીકનું સારું કામ હશે, પ્રોપર સારા માર્કની પ્રિપેરેશન કરી હશે, પેપરમાં વ્યવસ્થિત લખેલ હશે, વ્યવસ્થિત પેપર ચેક કરેલ હશે, તો તેમને બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ આપવામાં આવશે અને તેમને આપણે ઈ સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરશું। ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું રાખીએ છીએ। સૌને ઓલ ધ બેસ્ટ। નેક્સ્ટ લેક્ચરમાં નવા પરબીડિયા સાથે મળીશું, તો ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો। જય હિન્દ।